નમસ્કાર દોસ્તો, તો કેમ છો બધા? મજામાં ને? આજે એક એવા ચહેરાની મુલાકાત કરી છે, એક એવા ચહેરા સાથે વાત કરવી છે જે તમે ક્યાંક ને ક્યાંક જોયો હશે. જેમ કે ટિકટોક છે. ટિકટોક તો અત્યારે બંધ થઈ ગયું, પણ અત્યારે મોસ્ટલી બધા ઇન્સ્ટામાં રીલ ચાલે છે, રીલ્સ. તો તમે રીલ્સમાં ક્યાંક ને ક્યાંક વિડીયો આડો આવ્યો હશે. એવા મેહુલભાઈ આહિરની આજે મુલાકાત લેવા આવ્યા છીએ. તો કેમ છો મેહુલભાઈ? બસ ચલ સાહેબ ભાઈ. તો વાંધો નહીં, તમે ખૂબ સરસ વિડીયો બનાવો છો. અમે ઘણી વાર તમારા વિડીયો જોઈએ છીએ, અને જ્યારે રીલ્સ પેલા વિડીયો સ્ક્રોલ કરતા હોઈએ છીએ ને, ત્યારે તમારા ઘણા વિડીયો આડા આવતા હોય છે. આપણે એમાં એવું કે બધાય કરતા કંઈક અલગ કન્ટેન્ટ આપી, એટલે વિડીયો શું વાયરલ વધારે થાય. પબ્લિક કોમેડી હોય કે ડાયલોગ હોય કે ગમે તે હોય, આપણું કંઈક આમ કંઈક અલગ હોય, એટલે હું પબ્લિકને વધારે ગમે એ જ, એટલે વધારે વાયરલ થાય. સમજી ગયું. તો તમે ટિકટોકમાં, તો તમારે ટિકટોકમાં કેટલા ફોલોવર હતા? ટિકટોકમાં 5 લાખની આસપાસ હતા, 5 લાખ. ઓહ, ટિકટોકમાં આટલા બધા ફોલોવર હતા. તો પછી ટિકટોક જ્યારે ડિલીટ થઈ ગયું, જ્યારે ટિકટોકને ઇન્ડિયામાંથી બેન લગાડી દીધો, ત્યારે તમને કંઈ એમ થયું હતું? આમ એમાં એવું હોય કે ટિકટોક જ્યારે બેન લાગુ હતો ને, એ પહેલાં મેં યુટ્યુબ ચેનલ ચાલુ કરી દીધી. હું યુટ્યુબમાં વધારે મતતો, એટલે આપણે એમ બહુ એવું કંઈ આપણને નથી થયું ત્યારે, ફોકસ મારું યુટ્યુબમાં હતું. સમજી ગયું. તો પછી જ્યારે તમે શરૂઆતથી, જ્યારે શૂન્યથી શરૂઆત કરી હતી, ત્યારે તમારે કઈ રીતે પબ્લિકનો રિસ્પોન્સ, તમારા ઘરના લોકોનો શું રિસ્પોન્સ હતો? ઘરના લોકોનો પહેલાં તો ટિકટોક બનાવતા એટલે બાપાને ખીચાતા કે આવું ન બનાવાય ને કંઈક ધંધો કરાય, પણ પછી હવે હવે ઇન્કમ ચાલુ થઈ ગઈ એટલે બહુ હવે સારો રિસ્પોન્સ છે. સમજાઈ ગયું. અને આ તમારું નામ છે, નામ મેહુલભાઈ આહિર, તો એમાંથી તમારું નામ ધ મેહુલો કઈ રીતે થયું? એમાં એવું હોય કે મેહુલોનું એવું હોય કે પેલા બધા ફ્રેન્ડ્સ લોકોમાં નામ મેહુલ પણ મેહુલો મેહુલો કહી રે બોલાવતા, એટલે પછી ધ મેહુલો રાખ્યું. સમજી. અને ભાઈ તમારે યુટ્યુબ ચેનલ છે, તો એમાં તમે કઈ રીતનું કન્ટેન્ટ અપલોડ કરો અને હું કઈ રીતનું એ જરાક જણાવજો. મારે યુટ્યુબ ચેનલ છે, એનું નામ છે હેતની વાતો, અને હું એમાં મોસ્ટ ઓફ સોશિયલ વર્ક હોય છે, પછી વોટ્સએપ સ્ટેટસ છે, ઇમોશનલ સ્ટેટસ છે, લવ સ્ટોરી છે, ઇમોશનલ સ્ટોરી છે, આ બધા વિડીયોઝ હું ક્રિએટ કરું છું અને યુટ્યુબમાં પોસ્ટ કરું છું. એ સિવાય શેર ચેટમાં પણ હું પોસ્ટ કરું છું, અને ઇન્સ્ટાગ્રામમાં પણ હું રીલ્સ પોસ્ટ કરું છું, અને થોડોક ગાવાનો અને થોડોક સાહિત્યનો શોખ છે. અચ્છા, તો તમને ગાઈ પણ લ્યો? હા, રાજભાગીયાની જેમ ક્યારેક ક્યારેક ગાઈ લેતા લાગો. હા, ક્યારેક ક્યારેક ગાઈ લે. તો સંભળાવો અમને પણ એકાદો સોંગ, સંભળાવો કે કઈ એવું કઈ બીજી કઈક વાત સંભળાવો. આપણે જ્યારે, આપણે તો મૂળ તો આપણે કાઠિયાવાડી જ કહેવાય, તો કોઈ ખૂબ સરસ લખ્યું છે કે શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે, શબ્દ એક શોધો તો આખી સહિતા નીકળે, અને કૂવો ખોદો ને ત્યાં તો આખી સહિતા નીકળે. અલગ જ તાસીર છે મારા ભારત દેશની, કે જ્યાં મહાભારત વાવો ને ત્યાં તો ગીતા નીકળે, અને જો હજી જો કોઈ બની જાય જનક અને હાકે ધરતી પર હળ, તો હજી અહીંથી સીતા પ્રગટે. અને સાહેબ ધબકે છે અહીં લક્ષ્મણની રેખા, ધબકે છે અહીં લક્ષ્મણની રેખા, કે જ્યાંથી રાવણ જેવા પણ બીતા બીતા નીકળે, જ્યાંથી રાવણ જેવા પણ બીતા બીતા નીકળે. હા મોજ. અને કાઠિયાવાડમાં પણ કોકે ખૂબ સરસ લખ્યું છે ને કે કાઠિયાવાડમાં કોક દીક ભૂલો પડે ને ભગવાન, તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. તો એક કવિ અનુપ કરીને છે, એણે ખૂબ સરસ લખ્યું છે કે જ્યાં નરસૈયોને દત્તબિરાજે જાગીરનારી જાડી છે, ડુંગરા ખુંદે ડાલા મથા એની ડણકુ કાઠિયા વાડી છે, પરબ સતાધાર વીરપુર પાડિયાદ ને બગદાણા હરિહરનો જે હાદ કરે ને, એ તો રોટલો કાઠિયા વાડી છે સાહેબ, રોટલો કાઠિયા વાડી છે. અને એમાંય અહિંસા તણી આંધીઓ ફૂકી, ગાંધી બાપુ, અહિંસા તણી આંધીઓ ફૂકી, પણ સૂરજ નો તો આથમતો, લાકડી લઈને તોપું તૈગડી ને, એ તો ગાંધી કાઠિયા વાડી છે સાહેબ, ગાંધી કાઠિયા વાડી છે. અને એમાંય જ્યારે ઠેઠ ગોકુળમાં જન્મ થયો હોય, મેં તમારા ઘણા વિડીયો જોયા છે જેમાં તમને સાહિત્ય પ્રત્યે શોખ તો હશે. સાહિત્ય પ્રત્યે બહુ શોખ આપણને. તો તમે પણ એક સંભળાવો સરસ મજાનું. આપણે જો કે આપણને વધારે પડતા તો ડાયલોગ જ હોય, આપણને ગાવાનું ને એવું આપણે એવો કાંઈ હોવા જ નહીં, પણ એક આપણું ફેવરિટ હે લગભગ, સ્ટોરી તો મને કાંઈ યાદ નથી, ખાલી સોંગ યાદ હે, અને લગભગ અરવિંદ ત્રિવેદીનું એ હે. તો એ ગાય બતાવું કે મારી હું તો બાર બાર વર હે આવ્યો,
મારી મેં તો નો દીઠી મારી પાતળડી પર માર રે જાડેજી મોલું મદીવડો સગરે બડે કે દીકરા હેઠો રે બેહીને હથિયાર મેલો રે કનૈયા કુંવર પાણીડા ભરીને હમણાયા વસે કે માડી હું તો કુવાને તળાવ બધા ફરી રે વળ્યો કે માડી મેં તો નો દીઠી મારી પાતળડી પર માર રે જાડેજી મોલું મદીવડો સગરે બળે એજી મારી મોલું મદીવડો સગરે બળે. વાહ વાહ, શું વાત છે. તો તમે આ ટિકટોકમાં જેમ તમારું હાલી ગયું, તો આમાં સિંગિંગમાં તમે જો હજી તમારું ધ્યાન દો તો તમારું બહુ હાલી જાય. આપણને કોમેડીમાં ઇન્ટરેસ્ટ, આ તો મોજની વાત છે. મોજથી કંઈક દુહા મારી લઈ, બાકી આપણને વધારે પડતો શોખ તો કોમેડીનો જ. વાહ, એટલે મથુરામાં જન્મ થયો, ગોકુળમાં જ્યારે બાળપણ વિતાવ્યું હોય, અને જ્યારે એ આપણા કાઠિયાવાડમાં, એમાંય આપણા ગુજરાતમાં એ ઠેઠ દ્વારકાની નગરીનો રાજા ત્યારે આવે છે, ત્યારે એને યાદ કરવા હોય ત્યારે કે ગોકુડિયામાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગ્યો હતો, ગોકુડિયામાં ગમ્યું નહીં અને મથુરા મેલી ભાગ્યો હતો, રણ રણ જઈ રણ છોડ કહેવાયો, એ તો મારો કાનુડો કાઠિયાવાડી છે સાહેબ, મારો કાનુડો કાઠિયાવાડી છે. એટલે આવું થોડું થોડું ફાવે છે. ના, બહુ સારું કામકાજ છે, તો એમ કે આ એક પ્રકારનું ટેલેન્ટ જ છે ને. એટલે ભગવાનની દયાથી આવું ક્યારેક કરી લઈશ. અને અમારા ગામમાં એક સરસ મજાનું બાલાજી ધૂન મંડળ કરીને છે, અને એમાં ટૂંકમાં આપણી જેમ જુવાની બધા લોકો, આ ગોંડલ છે, અમારા આસપાસનો જે વિસ્તાર છે ને, મારું ગામ કોટડા સાંગાણી, બરાબર, એટલે એની આજુબાજુનો વિસ્તાર છે ને, ત્યાં ધૂન હોય છે, ત્યાં અમે ધૂન ગાવા જઈએ છીએ. અને આ કંઈક ને કંઈક આમ નવું નવું શીખીએ છીએ, અને ધૂનમાં ગાવા જઈને ત્યારે આ લોકોને પીરસીએ છીએ, બધાને મજા આવે છે. એકાદું સંભળાવો કંઈ તમને એવું કંઈ યાદ હોય તો. જ્યારે આપણે દ્વારકાધીશને જ યાદ કર્યા છે, તો એક સરસ મજાનું એક એનું કીર્તન ગાઈએ. હેજી દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે, અરે એણે મને માયા લગાડી મારા વાલા, તમે મને માયા લગાડી રે, એવો સુદામાનો મિત્ર મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ.